वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तमनारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय सर्वप्रकाशकाय सर्वप्रेरकाय सर्वाधाराय सर्वज्ञाय सर्वकर्मफलप्रदात्रे सर्वनियन्त्रे सर्वावतारिणे सर्वोपरि श्रीस्वामि नारायणाय राजाधिराजाय नमो नमः परमध्येयस्वरूपाय सर्वकारणकारणाय ज्ञानानन्दघन आनन्दमयमूर्ति श्रीहरिकृष्णमहाराजाय नमो नमः सदानन्ददायिने आनन्दघनमूर्तये श्रीसहजानन्दस्वामिने नमो नमः कठिनतपकारिणे कन्दफलमूल आशिने कृशतनवे वनवासी महातपस्वी श्रीनीलकण्ठवर्णि राजाय नमो नमः अतिदयालवे करुणामयमूर्ति साधुसेवापरायणाय पार्षदवर्याय श्रीसर्जुदासाय नमो नमः बालरूपाय मन्दमुखहासाय अतिकोमलाय महासमर्थाय मनोहराय श्रीघनश्याम महाराजाय नमो नमः प्रकटपुरुषोत्तमम् अखण्ड हृदिधारकाय महासमर्थाय आदिगुरुवे पञ्चशतपरमहंसमुख्याय सद्गुरुवर्याय श्रीगोपालानन्दमुनये नमो नमः सर्वसद्गुणसम्पन्न श्रीमुक्तानन्दस्वामिने नमो नमः पण्डितप्रवरसिनित्यानन्दस्वामिने सुखानन्दस्वामिने ब्रह्मानन्दस्वामिने गुणातीतानन्दस्वामिने कृपानन्दस्वामिने शतानन्दस्वामिने स्वरूपानन्दस्वामिने सच्चिदानन्दस्वामिने सिद्धानन्दस्वामिने व्यापकानन्दस्वामिने योगानन्दस्वामिने चैतन्यानन्दस्वामिने आनन्दानन्दस्वामिने श्रीरामदासस्वामिने श्रीभायात्मानन्दस्वामिने निष्कुळानन्दस्वामिने प्रेमानन्दस्वामिने उमानन्दस्वामिने अविनाशानन्दस्वामिने इत्यादि सर्वनन्दसद्भ्यो नमो नमः ग्रन्थलेखकाधारानन्दमुनये मम गुरुवर्य सद्गुरु श्रीराधारमणस्वामिने परमभक्तदाताखाचराय च नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो
विक्रम संवत 2069 आसोवद पड़वो यानी कि प्रतिपदा शनिवार छे आज तारीख 19 ऑक्टोबर 2013 आजना सदविचारों माणस में अहंकार करवा जेवु शू छे कारण के तेनी जन्म तारीख अने मरण तारीख कोक नोंधावे छे શું એને પાણી કરવા જેવું છે એ સમજાતું ને એની જન્મ તારીખ એ કોક નોંધાવે છે અને એની મરણ ડેટ એ કોક નોંધાવે છે એને એ વેતાઈ નથી શેનો અભિમાન કરવાનો હે ભાઈ શેનો અભિમાન કરવો છે કાંઈ અભિમાન કર્યા જેવો તોય રેસ બોલો અભિમાન કાંઈક ને કાંઈક અભિમાન આપણે ધારીને બેઠા છીએ ભગવાનને ધારીને નથી બેઠા કાંઈક ને કાંઈક અભિમાન ધારીને બેઠા છીએ પુરુષોત્તમને પામવાની ખાલી વાતો થાય છે બાકી પામવું છે કાંઈક બીજું જ પુરુષોત્તમને સમર્પાઈ જવું ભગવાનનો જ અનુભવ કરવો એવું કોકનું સાંભળેલું આપણે બોલીએ છીએ આપણા દિલમાં એ માયલું કાંઈ છે નહીં આપણા ઘરનું આપણા ઘરનું તો એવું છે આ કરવું છે મારે હજી આમ કરવું છે મારે હજી આ ભોગવવું છે આ મેળવી લેવું છે આટલું મારું કરી લેવું છે આ મજા માણવી છે હજી આમ જીવવું છે ને આમ મરશું ફરશું ને ખાશું પીશું ને હજી તો આટલા રૂપિયા કરવા છે ને આ મકાન લેવું છે ને આવી ગાડીઓ ને મારા હગાવાલામાં મારું નામ પડે ત્યાં બધા મને આમ વાહ વાહ કહીને બોલાવે ગામ આખું ઓળખે ને મારો મોલ્લો ને હજી તો આમ દુનિયાભરમાં આપણી આઇડેન્ટિટી કરવી છે ને આપણું ઘરનું બધું અને ભગવાનને જ હોંપાઈ જવું છે એને જ અનુભવવા છે એને જ પામવું છે એ બધી વાતો છે ને કોઈક પૂર્વે મોટા થયા અથવા તો કોઈ આજ હશે મોટા એના દિલની છે એણે ક્યાંક ક્યાંક કીધેલી આપણે સાંભળેલી અને વચનામૃત કે કાવ્ય કે કોઈ ગુણાતીતાનંદ સ્વામી ગોપાલ સ્વામીની વાતો સાંભળેલી એટલે એને લઈને કથા કરવા બેસીએ કે સાંભળીએ કે વાતો કરીએ ગોષ્ઠી કરીએ તારી બધું બોલવાનું હોય ઓલું જ બોલાય નહીં મારે હજી આટલું મકાન કરવું છે ને આ કરવું એવી જ કાંઈ કથા વાર્તા ગોષ્ઠી થાય નહીં આ જ કરવી પડે ને ભગવાન સંબંધી હવે એ કોકનું બધું હશે એનું લઈને કરવું પડે ઘરની જે બધી વાતો હોય એ બીજી હોય પરની વાતો બીજી આપણને કઈ વાત કામ લાગે પરની ઘરનીમાં આપણે કઈ કામ લાગે તો પોતાની થાવ બીજી હોય છે એનું શું કરવું એ વચનામતમાં છે એ વાત આપણામાં છે આપણું તો આખું વચનામત જ અલગ હોય સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે હું તો તમને બધાને ત્યાં અક્ષરધામમાં બેઠેલા જોઉં છું ને સર્વના તેજોમય તન છે છટા છૂટે છે તેજની કે જાણે આમાં કોટી સૂર્ય ઉગ્યા હોય એવું મને તો એમ મનાય છે અને હું તો તમને બધાને અનાદિ મુક્ત માનું છું એમ મહારાજ કે તે એ તો એમની સમજણ છે એ એવું માને છે એનું જ્ઞાન આપણું જ્ઞાન થઈ ગયું એમનામ થઈ ગયું પોપટિયા જેમ બોલબોલ કરીએ શું વળ્યું કોરા જ્ઞાનથી કાંઈ ન વળે આપણી પોતાની એ સમજણ થઈ જવી તો બીજું શું કરવાનું હા એ કુંડળમાં ભેગા થઈને બીજું કરવાનું હું ઉતાવળીને કાંઠે જલ્દી જલ્દી સમજણ બદલવી પડશે સમજણ નહીં બદલાય તો દેહ બદલાશે દેહ બદલ્યા જ કરશે આના પહેલાં આપણે કેટલાય દેહ બદલીને આવ્યા છીએ આ કેટલામું શરીર છે એની કોઈ ગણના કરી શકે એમ નથી કૂતરા ગધેડા બિલાડા ભૂંડડા ઉંદડાના શરીરની હું વાત નથી કરતો ભગવાને દયા કરીને આપણને કેટલાય માનવ શરીર આપ્યા છે આપણા પૂર્વ શરીરોનો જો ઢગલો કરે તો હિમાલય કરતાં મોટો પર્વત થાય
એટલા શરીરો બદલ્યા પણ સમજણ બદલી નહીં. કોઈને કામ કરવું જ નથી, ગમતું જ નથી, ફાવતું જ નથી. જેટલા ધરતી ઉપર અવતારો થયા એણે બધાએ બૂમો પાડીને કહ્યું કે તમે આત્મા છો, હું તમારા મખણ રહ્યો છું, પણ આપણે એ સમજણ શીખવા જ માગતા જ નથી. આપણે તો કાંઈક બીજું તાન છે. કાંઈ વાંધો નહીં, જે તાન હોય એ કરો અને આ શરીરમાંથી ઓલા શરીરમાં ફર્યા કરો. લખચોરાશી કહેવાય એને. ભગવાન જોતા જ નથી, મોગ જોતો જ નથી, સુખી થવું જ નથી તો પછી શું કહેવાનું હોય? કયા આત્માને સુખી થવું છે? જેને સુખી થવું હોય એ ભગવાનની દિવ્ય મૂર્તિના ચિંતન સ્મરણ સિવાયના બધા સંકલ્પો પડ્યા મૂકે. સુખી થવાનો બસ આ એક જ રસ્તો છે. જે જે સંકલ્પો બીજા ત્રીજા થાય છે તે બધા જ ભગવાન ભૂલવાનો રસ્તો છે. વાત મનાય કે ન મનાય, શુદ્ધ ચોખ્ખું ગુજરાતીમાં કહું છું, ભગવાનની મૂર્તિ સિવાયના જેટલા સંકલ્પો થાય છે તે ભગવાનની મૂર્તિ ભૂલવા માટે જ છે. અને ભગવાન ભૂલ્યા પછી કોઈ જીવ ક્યારેય સુખી રહી શકતો નથી, શાંત રહી શકતો નથી, ઉન્નતિ કરી શકતો નથી. આપણે બધા ઝટ કરીએ, સમજણ બદલીએ. આ દેહ હું છું એ માન્યતા બદલીને હું ત્રણ શરીર, ત્રણ ગુણ, ત્રણ અવસ્થાથી અલગ ચિદરૂપ એવો આત્મા છું, પ્રકાશરૂપ છું, સત્ય છું, અવિનાશી છું, નિર્વિકારી છું, અખંડ છું, ભગવાનથી યુક્ત છું અને હું મહાઅનાદિ મુક્ત છું. ભગવાન અનંત મુક્તો સાથે મારા સ્વરૂપમાં રહ્યા છે, હું ભગવાનના સ્વરૂપમાં રહ્યો છું, હું દિવ્ય ચૈતન્યની મૂર્તિ જ છું, ભગવાનને આધીન છું, પરમાત્મા મારા છે, મારા જ છે, હું એનો જ છું, બીજા કોઈનો નહીં. આટલી સમજણ કરવી પડશે, જેદી કરવી હોય તેદી. આજ કરો ભાઈ, લાખ જન્મ પછી કરો. આ સમજણ નહીં કરો ત્યાં સુધી લક્ષ્યરાશિમાં ફરો, ગધડા કૂતરા બિલાડા ભૂંદડા થાવ અને અનંત પ્રકારે ગર્ભવાસ, લક્ષ્યરાશિ, જમપુરી, આદિવ્યાધિ, ઉપાધિ ભોગવો. ક્યાંય હક નથી. સૃષ્ટિમાં નજર કરીને જોઈએ છીએ કેટલો કેટલો જીવો ત્રાસ ભોગવે છે. તો વહેલી હવારે સસુદરે ડેટક્યો ચાલ્યો, બોલો. એ ડેટક્યો બરાડા પાડે, જાણે કોક છોકરું રડે છે. બેટરી મગાવીને જોયું તે સસુદર ભાગી, ડેટકીએ ઘણી બૂમ પાડી. એમ આ જગતમાં ડેટક્યાની જેમ બહુ પીડાઓ હોઉં એકબીજા એ કરેલી ભોગવે છે. ઓલો આને પીડા કરે, ઓલો આને પીડા કરે, ઓલો આને પીડા કરે અને હવ દુઃખી થઈ રહ્યા છે આખું બ્રહ્માંડ. ભગવાને શેરમાંથી હવા શેર ગોઠવું છે અને જીવો જીવશે ભક્ષણમ, જીવને ખાઈને જીવ જીવે છે, પોષાય છે. માટે વધારે બુદ્ધિશાળી ને વધારે બળિયા હોય એ થોડા બુદ્ધિશાળી અને થોડા બળવાન અને પીડી પીડીને જ આનંદ ભોગવે છે. બસ એનું નામ જ સંસાર ને જિંદગી. આવા જન્મ મરણને સંસારમાંથી તરવું હોય, પાર ઉતરવું હોય તો ભગવાન સ્વામિનારાયણે કહી એ સમજણ કરી, એને આધીન રહી, એની આજ્ઞામાં શ્વાસો લેવા માંડીએ. જલ્દી કરીએ, બાદ મેં સમય નહીં બચેગા. આવો હાથમાં આવેલો ચાન્સ ખોઈ બેસશું પછી પોકે પોકે રોશું પણ કાંઈ વળવાનું નથી. અને સાંભળી લેજો, જેથી આપણો અંતકાળ હશે, 72 કોઠામાં લાઈ લાગી હશે, શ્વાસ રૂંધાતો હશે, મોઢે ફીણ આવતું હશે, આંખેથી આહુડા વ્યા જતા હશે, અડધા બેભાન જેવા હશું, નાડે નાડી તૂટતી હશે, ત્યારે આ બધા જે બેઠા છે ને એ આપણી પાસે જ હશે. અને કદાચ દુનિયાભરના ડૉક્ટરોને, ઇન્જેક્શનોને, ગોળીઓને, દવાઓને, મેડિકલ સ્ટોર જગતમાં છે એ બધા આપણી માથે ખડકે તો એક ટકો શાંતિ કે સુખ કોઈ આપણને આપી શકે એમ છે જ નહીં. આ વાત માનવા તૈયાર છીએ આપણે?
સુખ તો સ્વામિનારાયણ આપશે જ થશે, એ શાંતિ રાખશે જ રહેશે, બાકી કાંઈ લેવાનું છે નહીં. આથી તે ચોખ્ખું પછી કેટલું કહીએ, જેથી આપણી પાસે બધું હોય ને તેથી દુનિયા આપણી હારો હાર આપણી જ જાણે હોય એમ ફરે. સાંભળો છો? હા, જેથી તમારા દી હોય ને તેથી તમે બોલો એ દિશામાં વાયુ હોય, તમે કહો ત્યારે સૂર્ય ઉગે, તમે બોલો ત્યારે વરસાદ ને વાદળા થાય. સમજાણો? આનો અર્થ સમજો છો? છાપાવાળા અને મીડિયાવાળા તમારા પહેલે પાને મોટા ફોટાને વખાણ લખે, જ્યાં હોયના તમારી વાહ વાહ થાય. પોલીસ તંત્ર તમને સલામ મારે, મોટા મોટા રાજનેતાઓ તમારી વાહ વાહ કરે, તમે કહો એમ કરીએ એમ કે. તમારું કુટુંબ તમારી આજ્ઞામાં ખડે પગે તમારી પ્રશંસા ને શુશ્રુષા ને સેવા કરવા હાજર હોય. અરે ગામના શેરીના ઉપલા માળમાં રહેતા હોય તે અડખે પડખે વાળા બધાય, પણ ક્યારે? જેથી તમારી બોલ બાલા હોય ત્યારે. બધું અનુકૂળ હોય, ધૂળનો ધંધો કરો તો હોનું કમાવો, સમજ્યા? હા, પાણામાં હાથ નાખો તો હીરો હાથમાં આવે, પણ જેથી તમારા દિવસો ફરે તેથી જે અમે ગણાવ્યા નહીં બધા ઊંધા હાલે, બધાય ઊંધા હાલે. એ ક્યાંય તમારી સહાયમાં ન આવે, સહાય તો ન કરે પણ બધાય રોડા નાખે ને લાકડા નાખે. અરે તમે જેને ખોળામાં રાખીને ધવાર્યા હોય, દૂધ પાયા હોય, હેત કરીને રમાડ્યા હોય, દીમા હજાર વાર ચુમન લઈને સ્નેહ નીતાર્યા હોય ને, એ એવી ગાડ્યું દે, લાકડી લે થોડી નાખું તને એમ કે. આનું નામ આ જગત. એટલે શ્રીજી મહારાજ કહેતા કે જગતમાં હેત રાખવામાં ભગવત અને ભગત બે જ હારા, બાકી બધું જય સ્વામિનારાયણ કર્યા જેવું. પણ અજ્ઞાન ને મોહને કારણે આપણે એ વાત સમજતા નથી. એક દિવસ સમય હતો, હું ખોપાળામાં હતો, શાંતિથી બેઠો હતો, એમાં બાજુના ગામના એ ગરીબ ભગત આવ્યા હતા અને મારી પાસે આવીને રોતા હતા. એ ચિત્ર હું સંભાળું તો હજી મને કંપારી છૂટે છે. એવું રોતા હતા, આમ હિબકા ને આહોડા ને આમ પછાડ્યું ખાતા, અને એ રોતા રોતા શું બોલતા હતા એ તમારે સાંભળવું છે. સાંભળવું સ્વામી, હું ન સમજો, હું ન સમજો, મારો મોહ ન ગયો, મને બધી ખબર હતી, મને બધાય કહેતા હતા અલ્યા મૂકી દે, રવા દે, આ સુખનો માર્ગ નથી, પણ મારે અજ્ઞાન ન ગયું, મારે લોભ ન છૂટ્યો, ન છૂટ્યો, અને મારી માઠી દિશા થઈ એમ કરતો હતો. બોલો, આના ઉપરથી આપણે એટલું સમજવાનું છે કે જો આપણે કોઈ વાતનો મોહ નહીં જાય, આપણે જગતમાંથી પાછા નહીં વળીએ, કુટેવને ખરાબ માર્ગો નહીં છોડી દઈએ, તો આપણને રોતા બીજા લોકો જોઈ નહીં શકે. આપણે જ્યારે દુઃખી હશું ને ત્યારે કોઈ જોઈ નહીં શકે જગતમાં, છાતીવાળો માણાઈ આપણને જોઈ નહીં શકે, આમ મોઢું કરી જાય, કેમ તક જોયું નથી જાતું, એનું દુઃખ જોયું નથી જાતું એમ કહે લોકો. આ મોહમાંથી દુઃખ આવે છે, અજ્ઞાનમાંથી આવે છે, આસક્તિમાંથી આવે છે, અભિમાનમાંથી આવે છે, ન કરવાના કરીએ છીએ એમાંથી આવે છે. માટે પાછા વળી જઈએ અને ભગવાનમાં લાગી જઈએ, આ સંધિ પડવાનો ઉપદેશ છે. કાલ શરદ પૂનમનો જ કીધો સાંજે, શું કરવું છે હવે આપણે એ કહો ને, કેટલા શ્વાસ લેવાના છે બાકી? હર શ્વાસ હમારા સ્મરણ હો જાય, બાદ મેં ભલે હમારા મરણ હો જાય, બસ શ્રી હરિ કે ચરણ મેં હમારા વાસ હો જાય.
કેટલા બધા બ્રહ્માંડોમાં જીવાત્માઓ છે, તે કેટલાક જીવાત્માઓ વનસ્પતિમાં રહે છે, કેટલાક જીવાત્માઓ હિંસક પ્રાણીઓમાં એના રૂપમાં રહે છે, કેટલાક જીવાત્માઓ ભૂત યોનિમાં ભટકે છે, કેટલાક જીવાત્માઓ દેવ યોનિમાં રખડે છે, ગાંધર્વ સિદ્ધ ચારણો થઈને, કેટલાક જીવાત્માઓ જળચર થઈને રખડે છે, કેટલાક આકાશમાં એમનામ બેક્ટેરિયા થઈને ઉડે છે, નેરો બ્રહ્માંડમાં જીવ ભર્યો છે. એ પૈકીને આપણે એક જીવ છીએ. આપણે ક્યાં રહેવું છે? કેટલાક તો પાળિયામાં રહે છે, પથ્થરનો પાળિયો બનાવ્યો હોય ને એમાં રહે, કેટલાક હુરધન થઈને પાણો ખોડ્યો હોય એમાં રહે. તે ઘરના જો લાજ ન કાઢે ને તો પાછો ધૂણીને બોલે, આના છોકરાની બહુ બહુ ભણેલી ને હોશિયાર છે, મારી લાજ કાઢતી નહીં. એટલે તારી પાણાની શું લાજ કાઢે? તો કે માણાની ન કાઢો પણ પાણાની કાઢો, નહીંતર હું પાણો થઈને માથે પડીશ. હવે એ પાળિયાની પાછી લાજ કાઢવાની, તેમાં ભરાણો બોલો. કેટલાક 71 થઈને મર્યાશ, કેટલાય શ્રીફળના ગોટા મર્યાશ, સમજાણો? આપણે સ્વામિનારાયણની મૂર્તિમાં રહેવું છે, બોલો શું તમારું કહેવું છે? એમ છે ને? તો બધાએ આપણે તૈયારી કરવી પડશે સમજણ બદલવાની. મેં ઘણી વખત કીધું કે આપણે સાગર કથાનો આરંભ કર્યો છે તે સમજણ બદલવા માટે કર્યો છે, અને એટલા માટે આપણે મુક્ત ભાવના વર્ષે રાખ્યું. કેમ? જે આપણને એ સમજણ નહોતી કે આપણે આત્મા છીએ, ત્રણ દેહથી પર છીએ, ત્રણ અવસ્થા આપણે છે નહીં, ત્રણ ગુણ આપણામાં નહીં, આપણે એનાથી જુદા, ચિદરૂપ, તેજોમય સ્વરૂપ. અને ભગવાનની ઉપાસનાએ તો આપણે બ્રહ્મની મૂર્તિ થઈ ગયેલા છીએ. જેવા ભગવાન પુરુષોત્તમ સાકાર, એવા જ આપણો આત્મા ભગવાનની ઉપાસનાએ કરીને વૃત્તિઓ આકાર ધારણ કરીને સાકાર થઈ ગયો છે. એ આપણું અનાદિ સ્વરૂપ છે. આપણે એવા છીએ, ભગવાનના દાસ છીએ, ભગવાનમય છીએ, ભગવાન માટે છીએ, એના માટેની વસ્તુ છીએ. બાકી આપણું કોઈ હતું નહીં, કોઈ છે નહીં, કોઈ હશે નહીં. જેટલું પ્રકૃતિ પુરુષમાંથી થયું છે તે સર્વે આકાર માત્ર કાળનો કોળિયો છે, મિથ્યા છે, નાશવંત છે, ઘડી બે ઘડીના છે, દેખાવ માત્રના છે. અને અક્ષરધામ, અક્ષરધામના મુક્તો અને એમાં બેઠેલા સર્વના ધણી રાજા ધીરાજ સુખનો આકાર ભગવાન સ્વામી નારાયણ સત્ય છે, એની આપણા છે ને આપણે એના. આટલી સમજણ કરવા સારું તો આ હાગર કથા હવારમાં રોજ કરીએ છીએ, આખો દરિયો ડખોળીએ છીએ રોજ, કે કંઈક સમજણના રત્નો મળે. પણ તેમ છતાંય ગાફલાએ ઘણી રહેશ. હવારે હવારે બધું યાદ આવે છે, કથા પૂરી થાય ત્યાં સુધી તો વાંધો નહીં, અહીંથી નીકળીએ ત્યારે હાલે છે થોડીક હારી હારી વાતું હૃદયમાં. પણ જેવો થાળી ભરીને અંદર પેટમાં નાસ્તો નાખીએ છીએ ને જ્યાં આમ તેમ જઈએ છીએ ત્યાં બધી વાત વિસરાઈ જાય. પછી તો જગત જ સાંભળેશ, હવ ક્રિયારૂપ થઈ જાય છે, જાણે ભગવાન નથી જ, આમ કરવું છે ને તેમ કરવું છે, સંસારીઓ ધંધારૂપ ધનરૂપ. બોલો, પરમેશ્વર વિના આપણો ઉદ્ધાર નથી, સુખ નથી, શાંતિ નથી, એવા ભગવાનને હાવ ભૂલી જઈને ઘરમાંથી ને ઘરનામાંથી ને ધનમાંથી ને છોકરામાંથી ને સંપત્તિમાંથી ને ખાનપાન ને મોજશોખમાંથી શાંતિ ને સુખ શોધીએ છીએ તે મૂર્ખના સરદાર છીએ કે બીજું કાંઈ છીએ? આ તો આત્મીય સભા જેવી કથા થઈ ગઈ. બોલો, હશે મહારાજની મરજી. વાલા ભક્તો, જો આ બધી વાત કરી એના અનુરૂપ આજનો સદવિચાર આવ્યો કે આજે શબ્દો સસ્તા છે, કર્તવ્ય મોંઘું છે. બોલવું ને હા બળવું ને લખવું ને મોટી મોટી ડીંગાની વાતો કરવી હાવ હેલું, હાવ સસ્તું મફતિયું, પણ એ પ્રમાણે જીવી નાખવું એ બહુ મોંઘું છે, મોંઘું દુર્લભ. એ બીજા દુનિયાના જીવો સમજે ન સમજે, આ માર્ગે આવે ન આવે, સમજણ બદલાવે ન બદલાવે, પણ આપણે બધાએ તો એ કર્યા વગર છૂટક્યો જ નથી. કેમ? જે આપણા બાપા આપણી પાસેથી એવી ઈચ્છા રાખે છે. હે હા, માટે બધાએ નાના મોટા ભક્તો, ભાઈઓ, બહેનો, ત્યાગી, ગૃહી, બાળકો, બુઢ્ઢાઓ ખબરદાર થઈ
પરાત્પર સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના ગમતામાં એને વશ કરવા, એના થઈને એની આજ્ઞામ જીવવા માંડવું, જેટલું કાંઈ ફેરફાર રહેતો હોય સમજીને સુધારો કરવો, ગાફલાય રાખ્યા મજા નથી, પૂર્વ તૈયારી હરપળ કરતા રહેશું તો આગળ સુખના દાડા ભાળશું અને આનંદ 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 યુગો યુગ આનંદ, દિવ્ય અમર લોક મળશે, અમર શરીર મળશે અને અમર વર મળશે, અમર ઘર મળશે અને અમર ભોગ મળશે, જ્યાં કાળકર્મ અને માયાનો પ્રવેશ નથી એ માહોલમાં હું તમે ધમાકા દેતા હશું. થોડુંક અત્યારે ધ્યાન રાખવાની જરૂર છે, થોડુંક બસ, પછી જુઓ. સુખ 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 અતિ ત્યાં દુઃખનો નહીં લવલેશ, એ ધામમાં જાણજો નહીં કાળ માયાનો કલેશ. બોલો, ત્યાં આપણા બહેણા હશે. જ્યારે પંચ વિષયનો અતિશય ભાવ મનમાં થાય ત્યારે તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય ભગવાન સ્વામિનારાયણ. આવું બોલ્યા વચનામૃતમાં, સમજાણો. જીતેન્દ્રિય પુરુષ એટલે કોણ? એક બે નિયમ પાળે એ જીતેન્દ્ર નહીં. જીતેન્દ્રિય એને કહેવાય કે જેને પંચ વિષયમાં અભાવ હોય, પાકું સમજતો હોય કે આ ઝેર છે, ઝેર આ વિષય છે તે ઝેર છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ દેહના સુખ છે, આત્મા એનાથી અલગ છે, આત્માને એ સુખ સાથે કાંઈ સંબંધ છે જ નહીં. આત્મા તો ચિદરૂપ છે, એનું સુખ ભગવાનનું રૂપ છે. આ દેહ તો માયાનો છે અને દેહના સુખ છે તે પણ માયાને છે. જીવ જો દેહરૂપ થઈને માયાના સુખ ભોગવે તો એ જીવય માયાનો છે, એ ભગવાનનો નોય. આપણે તો ભગવાનના છીએ, માયાના નથી, એટલું શીખી રાખવું એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આપણે ભગવાનના છીએ, માયાના નોય. સર્વોપરી સહજાનંદ સ્વામીના છીએ એમ આખો દિવસ બળ રાખવું, હિંમત રાખવી અને સ્મરણ રાખવું અને ઉમંગથી સેવા કરવી અને હવમાં ભગવાનના દર્શન કરવા. ઈથી આજના સદવિચાર. પ્રશ્નોત્તરી, કયા ત્રણ વધવાના અને ઘટવાના સાધનો છે? બોલો તૃષિતજી. ગુણ, વિનય અને સેવા વધવાના સાધન છે અને હઠ માન અને ઈર્ષા ઘટવાના સાધન. હઠ માન ને ઈર્ષા ઘટવાના સાધન છે. આપણો દોષ નિર્બળ ક્યારે થઈ જાય? એમ બહુ લોકો કહેતા હે કે જય સ્વામિનારાયણ વાત કરશો. હા બોલો તારા. રે, જ્યારે આપણે આપણા દોષને ઓળખી લઈએ, જાણી લઈએ ત્યારે એ દોષ નિર્બળ થઈ જાય. તો શરમાઈ જાય, સંકોચાઈ જાય ને બિચારો પંચર પડી ગયા જેવો થઈ જાય. આપણે આપણા દોષને ઓળખ્યો ન હોય ને ત્યાં સુધી મારો બેટો પાવરફુલ હોય. ક્યા વાત હે, વિદ્વાન માણસ. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળાનું લખણ શું આવ્યું હતું કાલે? ખબર નહીં, આ સંગીતની ટીમ એક કે એક હાથ ઊંચો કરે છે. આહા, કઈ દિશામાં સૂરજ ઉગ્યો ભાઈ? ભાઈ હા, હે આની કરતો માધવ પી સ્વામી, અચલ સ્વામી, શ્રીજી સ્વામી ને મની બાપા અનુવૃત્તિ ને શ્રીરંગ સ્વામી ને ન્યાલ સ્વામી કોઈ આ શું શો કરતા નથી, પણ આ બાજુ જો આમ આમ હા 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 હા. શું સંગીતમાં આજે હવા આવ્યો? હવા કવા બધવા નહીં કર્યો, કાંઈક કવા હેઠે ગયો, ભેરવ રાગે હોય એમાં. લ્યો ચિન્મય સ્વામી બોલો. ઊંચી સ્થિતિની વાત સંગીતવાળા સમજે, આ બહુ ઊંચી સ્થિતિનો પ્રશ્ન છે. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનો પ્રશ્ન ભાઈ, એ બીજાનું કામ નહીં ભાઈ. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળા જ એનો જવાબ આપે. બોલો. જેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તે બધામાં ભગવાનના દર્શન કરે. તો એક ભગવાનના જ દર્શન ઈચ્છે, કરે એમ નહીં, બીજી ઈચ્છા જ ન કરે. ચલો, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં ફેર પડી ગયો પણ વાંધો નહીં, હાલશે હાલશે. નહીં મામા કરતા કોણો મામો શું ખોટો. સદગુણ સંશોધન, સદવિચાર પ્રવર્તન અને સદવર્તન અને સદવર્તન ગાન, ચાર વાત આવી. આપણામાં ક્યારે આવે? બોલી જાઓ.
તે આપણામાં આવે ક્યારે? ઘનશ્યામ ભગત બોલો. આપણે એનાથી પ્રભાવિત થઈએ, આપણને એનો મહિમા થાય ત્યારે આવે. તો સદગુણથી સદવર્તનથી જો પ્રભાવિત હોઈએ ને તો જ આપણામાં આવે, નહીં તો આંસકા મારીએ તોય ન આવે. સમજ્યા કે ન સમજ્યા? કાલે એક વાત આવી હતી, બહુ સરસ હતી, કે આ ન જો જાણીએ તો નુકસાનનો પાર નથી, અને આ જો ન જાણીએ તો જરાય નુકસાન નથી. એમ આહા હા, એટલે બધા પાકા થઈ ગયા છે. સાહેબને કથરિયાભાઈ ને બીજાના દોષ ના જોઈએ તો કઈ વાંધો નહીં, પણ જો બીજાના ગુણ ના જોઈએ તો આપણને બહુ નુકસાન જાય. અરે વાહ, આ તો હોનું નીકળ્યા હો, કથિર નહીં. કોઈ માણસમાં કાંઈ નબળાઈ હોય, દોષ હોય, અને આપણે કદાચ એને ન જાણ્યો, ન ઓળખ્યો, કોઈ આપણને નુકસાન થતું નથી. પણ એનામાં રહેલો જો સદગુણ એ આપણે ન ઓળખ્યો, ન જાણ્યો, તો આપણને નુકસાન થાય છે. સાંભળ્યો તમે? આપણને બહુ મોટું નુકસાન થાય છે. અને આપણામાં કાંઈ ગુણ હોય, સારું હોય, અને આપણે કદાચ એને ન જાણ્યું, વાંધો નથી બહુ. પણ આપણામાં દોષ હોય અને આપણે એને ન ઓળખ્યો, ન ટાળ્યો, તો મારો બેટો ક્યારેક મારે આપણને. પણ આપણે છે ને આપણા અવગુણ જોતા નથી ને બીજાના ગુણ જોતા નથી. રોજ ઉઠીને આપણે હારા છીએ ને બધા હારા માનો, એ જ ભાવ રહ્યા કરે ને લવરી એવી જ થયા કરે. બીજાના ગુણ ગાવાની તો આપણને ફુરસદ જ નથી, ને આપણા છે ને ગુણ ગાવાનું ક્યારેય આપણે ભૂલતા નથી. મારા બેટાનું બોલ્યા નથી, કાંઈક આપણું સારું દેખાય એવું મોઢામાં નીકળ્યું નથી. હાલો, કાલે વાત આવી હતી, આના વિને આ નકામું છે ને આના વિને આ નકામું છે. કહી દો લ્યો, કોણ કોના વિને નકામું છે? આ મહાદેવ કી જય. બોલો, લાભ લઈ. મને એક આવડે છે ગુરુજી. ભાઈ એક તો એક, ક્ષમા વગરની બહાદુરી નકામી. સાબાશ સાબાશ, લાઠીદળ વાળાની કાંઈ વાત નાની હોની ન હોય. હાલો, હવે એક ચીકા કાકા નાપો, એક આદુ ઈ કહે. ગુરુ કર્યા પછી નિષ્કપટ ન થાય તો નકામું છે. હા, એ તી ચેલો નકામો. અને સમર્પિત થયા પછી બાયડી છોકરા સંભારે નકામું છે. હા, એ હાવ નકામું વાળું. આપણે હવે કરવું છે એટલે સાંભળે. ચાલો, વાહ 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 વાહ. હાલો, હવે કોણ કે છે આગળ? આ ઓલા રામપરા વાળા ભાઈ ને આપો. બ્રહ્મચર્ય વગર વ્રત નકામું છે. સાબાશ, વાહ. ચાંદાણી કર્યું હોય ને બ્રહ્મચર્ય પાળે નહીં તો વ્રત ખાડે જાય. હા ભાઈ ના બા, છોકરો ચશ્મા વાળો. નમ્રતા વિના મહાનતા નકામી છે, અને ક્ષમા વિના બહાદુરી નકામી છે. બહુ સરસ, બહુ સરસ. ચાલો, હજી કઈ? હા હા, હજી તો ભાઈ ઓલા સેવન કુમાર ને આપો. વન કુમાર, ટુ કુમાર, થ્રી કુમાર, ફોર કુમાર, ફાઈવ કુમાર, સિક્સ કુમાર. વસ્ત્ર પહેરે અને અંગ દેખાય તે વસ્ત્ર નકામા છે. વાહ સેવન કુમાર. હાલો, પત્રમાં ચોળીને જમે છતાં કોણ નકામા છે? એમ હરિભગત યાદ મુસા કરે છે. તમે ચોળીને કહો છો? હા, ચેટા કરો. હા, સીધા કહે છે, બોલો. ચોળીને ખાય પણ સ્વાદ કર્યા કરે એ નકામું છે. એ ઠાકોર, સ્વાદ તો નહીં કરી, પણ તમારી સિંગનું કંઈક કરો, હવે પાકી ગઈ છે. ઠાકોરવાળું ખેતર હા હવે છે ને ખેડવા જેવું થઈ ગયું છે. આપણે એક દી બધા જઈ સિંગ કાઢીએ અને ત્યાં વળો અને ઉત્સવ બધો ત્યાં કરીએ. તમે કહો જે દી આખું મંડળ અમને બધું લઈને વાળીએ જાય, અને તમારી સિંગને છે ને ભગવાન સ્વામિનારાયણ સુધી પુગાડી દઈએ. હે હાલો, હજી રહી ગયું હો, કોના વિના હું નકામું. આ લ્યો, આ આપો ગણપતને. સાધુ થાય અને માન અને સત્તામાં બંધાઈ જાય તો એને સંસારનો ત્યાગ કર્યો એ નકામું. સાબાશ. અરે વાહ, ઓલા સંગ્રામસિંહને આપો. સમજ્યા? આપણે મારા ફેરવતા હોય પણ ભગવાનમાં ઉત્તી ના હોય તો મારા નકામી છે. સાબાશ. બોલો, કેવું પડે પછી? હાલો, હા ઓલા કાકા ના બો, મુંબઈ વાળા કાકા. એટલે ચાંદો ને આસન કર્યા વગર પૂજા નકામી છે. સાબાશ, કેવું પડે. હા વિજય ભગત બોલો.
ત્યાગી થયો હોય પણ પંચ વિષયમાં આસક્તિ રાખે તો એ ત્યાગી નકામો છે. વાહ ભાઈ વાહ, આ આપો આ ઓલા મસ્તરામના શિષ્યને આપો. બાપુ મસ્તરામના સેવક બોલો. આપણે આખો દી સેવા કરતા પણ બીજાના અવગુણ અભાવ લઈ તે સેવા નકામી. સાબાશ સાબાશ મસ્તરામ. ચાલો કાલે નરો નારાયણાનંદ સ્વામીની વાત આવી હતી, કોણ કરશે એમ? ઓહો હો, કોને કહું ને કોને ન કહોમાં તો હા, વેળાવદરના માસ્તર સુખારામ ભાઈ આ વિશે પ્રકાશ પાડશે. રામગરી ગામના જીવરાજ પટેલ હતા, એ નરો નારાયણ સ્વામી થયા. બહુ સરસ. પછી પરમ દયાલાનંદ વિશે અને પરમ જ્ઞાનાનંદ વિશે વાત કાલે બ્રહ્મસ્વામીએ કરી હતી. હા, લુગડા કાઢીને જો ને એકને નાતાને સમાધિ કરાવી તોય વસ્તુ લઈ આવ્યા. વાહ વાહ. પછી પ્રભુતાનંદ સ્વામીની વાત આવી હતી, એની કાંઈક વાત હતી. હા લે, માસ્તરે આંગળી ઊંચી કરી, માસ્તરને આપો. પ્રભુતાનંદ સ્વામીને ભુવા ગામમાં પાડો મારકણો થયો હતો, તો સ્વામીએ તુંબડું મારીને એમ કીધું ભાગી જા, એટલે ભાગી ગયો હતો. અને બોટાદની અંદર પછી સ્વામી ગાડી પરથી પડ્યા હતા અને ત્યાં બોટાદમાં સ્વધામ પધાર્યા હતા. વાહ 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 વાહ. મૂળ લોયા ગામના હતા. પછી યોગેશ્વરાનંદ સ્વામીની વાત કરી હતી થોડીક. નિત્યાનંદ સ્વામી એની પાસે ગયા. લે હા, બિહારી. સ્વામી સમાધિ નિષ્ઠ હતા. સ્લોલી થોડું સ્લોલી સ્પીડ ઘટાડો, 160માં નહીં, ખાલી 60માં રાખો. એમને પોતાના ધામમાં જવા માટે ઉત્તરાયણ પછી જવાનું નક્કી કર્યું. તમે ગાવ ગાવ બોલશો નહીં, ગાવ એટલે બોલાશે, અને બોલો તો કાનું કાંઈ થઈ પડે. તેમને ધામમાં જવા માટે રાગ કાઢો માલકોશ. તેમને ધામમાં જવા એમ કરો. તેમને ધામમાં જવા માટે ઉત્તરાયણ પછી જવાનું નક્કી કર્યું હતું. બરાબર. નિત્યાનંદ સ્વામી કહ્યું કે આપણે ઉત્તરાયણ માં જવા નક્કી કર્યું હતું, ઉત્તરાયણ પછી નહીં, આ ઉત્તરાયણમાં જવાનું નક્કી કર્યું હતું. તેમણે પછી નિત્યાનંદ સ્વામી એની પાસે ગયા ને આપણે તો તમારા સ્વામિનારાયણ ભગવાન મળ્યા, પછી હવે એમણે આવા વહેમ રાખવાની ક્યાં જરૂર છે, એટલે એમણે પોતે બીજે દિવસે ધામમાં જતા રહ્યા. હાય સરસ સરસ. વાહ. નિરાલંબાનંદ સ્વામીએ મહારાજ પાસે શું વરદાન માગ્યું? ક્યા અચ્યુતદાસજી નો નિરાલંબાનંદ સ્વામી વડતાલ મંદિરના ભંડારનું કામ સંભાળતા એટલે એને બધા લોકોને જમાડતા અને મહારાજ પાસે એ માગ્યું કે અમારા હાથનો કટકો પણ જે કોઈ જમે હોય તમામનું તમારે કલ્યાણ કરવું, એના બધા ગુના માફ કરી અંતકાળે આવી અને ધામમાં લઈ જવા. આ હું વરદાન માગનારા ધરતીમાં કોઈ નીકળ્યા હોય તો એ નિરાલંબાનંદ કેવા સાધુ, હે કેવા દયાળુ સાધુ, કેવા હવનું કલ્યાણ ઈચ્છનારા સાધુ. બાકી તો બધા માગે પોતપોતાનું, મારું કલ્યાણ કરજો, હું કંઈ અટવાઈ ન જાઉં એમ કહીને ઊભા રહે. કેવી ઊંચી વાતો છે. ચાલો પૂર 12મો ને તરંગ 6ઠો સંતની નામાવલીમાં આપણે આગળ વધીએ. 159મો નામ આવ્યા આપણે. ઓમ વાસુદેવાનંદ સ્વામીને નમઃ. ઓમ નિરપેક્ષાનંદ સ્વામીને નમઃ. ઓમ ચિદ્ઘનાનંદ સ્વામીને નમઃ. ઓમ ગણેશાનંદ સ્વામીને નમઃ. તો હનુમાનાનંદ સ્વામી છે કે નહીં? ગણેશાનંદ આવ્યા. ઓમ ગોતિતાનંદ સ્વામીને નમઃ. ઓમ લક્ષ્મણાનંદ સ્વામીને નમઃ. ઓમ નિવૃત્તાનંદ સ્વામીને નમઃ. ઓમ નીલકંઠાનંદ સ્વામીને નમઃ. ઓમ અશોકાનંદ સ્વામીને નમઃ. આજ્ઞાનંદ સ્વામીને નમઃ. જોયો, આજ્ઞા એ જ જેનો આનંદ છે એવા સ્વામી. વાહ. ઓમ અવિનાશાનંદ સ્વામીને નમઃ. આ અવિનાશાનંદ સ્વામી કવિ હતા. છપ્પયા મહાત્મય નામનો એમણે ગ્રંથ લખ્યો અને હરિલીલા સિંધુનો ઉત્તરાર્ધ એણે લખ્યો છે, સમજ્યા? જે પેલા વૈષ્ણવાનંદ સ્વામીએ ભુજના આદિ મહંતે હરિલીલા સિંધુ ગ્રંથ લખ્યો ને, અડધો પૂર્વાર્ધ એણે ને અડધો આમણે પૂરો કર્યો. એવા મહાન સંત. આમની તો ઘણી વાતો છે, કીર્તનો એ ઘણાય છે
અને એક અવિનાશાનંદ કાવ્ય નામનું પુસ્તક એમના કીર્તનોનું પ્રાપ્ત થાય છે. એવા અવિનાશાનંદ સ્વામીને નમઃ, ઓમ સુભદ્રાનંદ સ્વામીને નમઃ, ઓમ ભાવાનંદ સ્વામીને નમઃ. ગુજરાતના એક મુમુક્ષુને વૈરાગ થતા પોતાના પુત્રને સાથે લઈ સાધુ થા વડતાલમાં મહારાજ પાસે આવ્યા હતા ને, આપણે કાલે વાત કરી ને, એમાં જે બાપ હતા ને એ જ પોત્યા ભાવાનંદને, દીકરાનું નામ ધામાનંદ. કાલે વાત આવી હતી. બોલો લ્યો સરસ, આ બાપ દીકરો ભાવાનંદ ને ધામાનંદ, આ બંને બાપ દીકરો વડતાલ વાડીમાં સેવા કરતા સાધુ થયા પછી, ધામાનંદ ને ધર્માનંદ. મહારાજ માટે પુષ્પના હાર લાવતા, ફળ વગેરે લાવતા, શ્રીજી મહારાજને સંતોને જમાડતા, અને વાડીમાં હુકાઈ ગયેલા ચંદનના લાકડા કાપીને રાખી મૂકતા હતા. સમજ્યા? શું કામ ખબર છે? બે સંતોને એવું હતું કે ગોપાલ સ્વામીને હવે ભગવાન ધામમાં તેડી જાય તો અમે ભેગા કરેલા ચંદનના લાકડા સ્વામીની ચિતામાં બાળવા થાય. તે આ વાતની નિત્યાનંદ સ્વામીની ખબર પડી. એટલે નિત્યાનંદ સ્વામી કહે, એ મારા પુરુષો, તમારા ભેગા કરેલા લાકડા મારી ચિતામાં કાયમ લાગશે. કેમ? તો કે ગોપાલંદ સ્વામી પહેલાં હું જવાનો છું. અને થયું એવું, પછી નિત્યાનંદ સ્વામી ગોપાલંદ સ્વામીના પહેલાં ધામમાં વ્યા ગયા, અને આ ભાવાનંદ સ્વામી અને ધામાનંદ સ્વામી ભેગા કરેલા લાકડા નિત્યાનંદ સ્વામીની ચિતામાં વાપર્યા હતા. સમજાણો? તમને કાંઈ સંદનનું લાકડું બાકડું મળે તો રાખી મેળજો, કામ લાગે. બહાર ગેમ ગયા હોય, ક્યાંય ચંદનનું લાકડું મળતું હોય તો હવે રાખવું. કેમ? હા, એટલે બાપાનો સંકલ્પ કરતા નહીં, બાપા 150 વર્ષ જીવવાના છે. હા, એમાં મારવા માટે કહું છું. બાપા તો જવાના નથી, સવારમાં ઉતાવળીને કાંઠે અડધો કલાક હાથ ધમણ દોડે છે. હવે એ છે મરી જાય, અણિયા વાહે રહી જાય એટલું દોડે. બોલો, તમે લોકો વિડીયો ઉતારો કાલનો અને આય બતાવો છો આપણે. સમજ્યા? તે બાપાને કોઈ પૂછ્યું કે તમે આવું દોડવાનું ક્યાંથી શીખી ગયા? તો કે પૂર્વાશ્રમમાં એક બળધો હતો, એ આમ જ દોડતો, કે ન્યાચી શીખ્યો. લ્યો, બળદને ગુરુ કર્યો, ન્યાચી આ જ્ઞાન શીખીને બાપા અત્યારે હળિયા પાટી કરે છે. હા, રેવાળ હાલ કે હું એમ જ શીખ્યો, એક રેવાળ દોડતો. હા, રેવાળ કે ને, રેવાળ રેવાળ કહેવાય ને. રવજી દાદા, તમે કાંઈ રેવાળ બળદ ઝાલતા જોયેલો? રેવાળ એ પણ એમને ન ખબર પડે, તમે પણ જાઓ ઊભા થઈને, ત્યાંથી રેવાળ હાલમાં આવો, અમારે જવું છે. રેવાળ હાલ કહેવાય, પણ વૈયા જાઓ, જામ વૈયા જાઓ, ઓલ્લે પણે ટીવી વૈયા જાઓ, ત્યાંથી પછી રેવાળમાં આવો જોઈએ. જાણીએ જ ખરા એ રેવાળ હાલ કેવી હોય બળદની. આગા જાવે જી આગા, એટલી રેવાળમાં ન ખોર પડે. ઘણાને બે વાટક્યા ડાળી પીવા તો ખાટું છે મોળું છે સમજણ પડે. નલો રેવાળ દોડો, રેવાળ. હા, રેવાળ તો ગુરુ તો ખાઈ દાલે છે. એ કેવી જાતનું? ઠીક, રેવાળ હોય એનું શરીર ન, સારું કર્યા તમને ઊભા કર્યા. બાપા તો ખૈદને રેવાળ કહેતા હતા. તમે આ કઈ રીતનું શીખ્યા? જો આ બાબા કહી હાશું, રેવાળ હાલે એનું શરીર હલે નહીં, એમ પાણીની જેમ જાય અને સ્પીડ ઘણી હોય, અને ખજ હાલે એનું શરીર હલે. બાપા હજી એકવાર જાઓ, મેં નામ સાંભળ્યું છે બાજુડુકિયા, એટલે હું તમે ત્યાંથી આવો. અને પછી બાજુડુકિયા થયા હો ભાઈ, એમ ખેડું બોલે, પછી મારા બાજુડુકિયા થયા. એ બાજુડુકિયા કેવી રીતે? આ શું કહેવાય? બાજુડુકિયો રેવાળ. અને ઓલો હાદો રેવાળ. આ બાજુડુકિયો રેવાળ, હાદો રેવાળ બતાવો. હા, બસ બસ બસ, એ આ બધા પ્રકારો છે ભાઈ બળદની હાલના. તો ચંદનનું લાકડું જો કાંઈ ભાળો તો રાખી મેલું, કામ લાગે.
આ બાપ દીકરાએ લાકડા ભેગા કર્યા હતા તો નિત્યાનંદ સ્વામીના અંતિમ સંસ્કારમાં કામ લાગ્યા. તો એવા બાપ દીકરાને નમઃ, ભગવદાનંદ સ્વામીને નમઃ, ભૂધરાનંદ સ્વામીને નમઃ, અચ્છેદ્યાત્માનંદ સ્વામીને નમઃ, માયાતીતાનંદ સ્વામીને નમઃ, મંજુકેશાનંદ સ્વામીને નમઃ. માણાવદરમાં ભીમજીભાઈ હતા પર્વતભાઈની જોડ અને બહુ સમાધિવાળા હતા. એમના હગા ભાઈ રાઘોભાઈ એનું નામ, એ જ આપણા મંજુકેશાનંદ સ્વામી. એનું મંજુકેશાનંદ કાવ્ય આવે છે અને ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથ સ્વામીએ લખ્યો, એની કથા આપણે વડતાલમાં કરી હતી, યાદ છે કે નહીં? એ મંજુકેશાનંદ સ્વામી. બોલો, મંજુકેશાનંદ સ્વામીને નમઃ, રામાનંદ સ્વામીને નમઃ, સુખ પ્રદાતાનંદ સ્વામીને નમઃ. આ સદગુરુ રામાનંદ સ્વામીની વાત નથી, આ બીજા રામાનંદની વાત. ઓમ હરિભજનાનંદ સ્વામીને નમઃ, હંસાનંદ સ્વામીને નમઃ, હયગ્રીવાનંદ સ્વામીને નમઃ, પ્રદ્યુમ્નાનંદ સ્વામીને નમઃ, પ્રતોષાનંદ સ્વામીને નમઃ, પ્રમોદાનંદ સ્વામીને નમઃ, ઓમ સૂર્યાનંદ સ્વામીને નમઃ. આ સૂર્યાનંદ સ્વામી બહુ બહુ સારા સાધુ હતા. એમાં ધર્મ એવો હતો, જ્ઞાન પણ એવું, વૈરાગ્ય એવો અને ભક્તિ પણ એવી જ હતી. ચારેય ગુણો એક જોવો ને બીજા ભૂલો એવા. આજ્ઞા પાળવામાં સૂર્ય જેવા, એટલે એને હવ સૂર્યાનંદ કહેતા. મહારાજે પણ એમનું નામ સૂર્યાનંદ સ્વામી પાડ્યું હતું. તે મંજુકેશાનંદ સ્વામીના શિષ્ય હતા. એકવાર સ્વામી બુદ્ધે જ ગામ ગયેલા. હવે ત્યાં આપણી જમીન ને મંદિર ને બધું ખરું, ખોડાભાઈ નઠીભાઈ બધું આપેલું જૂના વખતનું, એમાં દાંતરડા કરાવવા છે, કંઈક કામકાજ છે. તે એક લુવારને સ્વામીએ કીધું, ભાઈ દાંતરડા કરી દે ને. પછી લુવારે સ્વામીને દાંતરડા કરાવી દીધા સરસ મજાના. એ જોઈને સ્વામી બહુ રાજી થયા કે બહુ સારા દાંતરડા બનાવ્યા ભાઈ, ત્યાં તો લે ભાઈ પૈસા કેટલા લઈશ બોલ. ત્યારે લુવાર બોલ્યો કે સ્વામી પૈસા નથી લેવા. નહીં, પૈસા નહીં લે એમ નામ? તો કે સ્વામી આટલી મારી સેવા સ્વીકારો અને મારા ઉપર પ્રસન્ન થાવો, મારે પૈસા નથી જોતા, આપની પ્રસન્નતા જોઈ છે. અને કોણ જાણા સૂર્યાનંદ સ્વામીને હું ઉમળકો છેડ્યો અને એમ બોલ્યા, હો તારામાં છે રાજી, જા તારું કલ્યાણ કેસ. આટલું બોલ્યા, જા તારું કલ્યાણ, આમ બોલ્યા. પછી લુવારનો જ્યારે અંતકાળ થયો ત્યારે આ સૂર્યાનંદ સ્વામી મહારાજને સાથે લઈને આ લુવારને તેડવા આવ્યા અને તે લુવાર હવને કહીને સ્વતંત્ર થકો ધામમાં ગયો. સૂર્યાનંદ સ્વામીને દાંતરડા કરી આપ્યા એમાં લુવાર ધામમાં નીકળ્યો. સાંભળો, તમે સાંભળો, કોઈ મોટા સંતને જો આ રીતે થોડા કંઈ રાજી કરી નાખ્યા હોય ને વાલા ભક્તો, કટકો જ જો રાજીપાનો મળ્યો હોય ને તો સુખ તો હિમાલય પર્વત જેટલું મળે છે, ખાઈપું ખૂટે નહીં તમારે. એવા સૂર્યાનંદ સ્વામીને નમઃ, ઓમ સત્ય સ્વરૂપાનંદ સ્વામીને નમઃ, નરોત્તમાનંદ સ્વામીને નમઃ, નિર્મલાનંદ સ્વામીને નમઃ. ઓલા નિર્મલાનંદ ને આ નિર્મલ દાસ આવડા. આ નિર્મલાનંદ સ્વામીની વાત જાણો છો? એકવાર ગઢડામાં પંગત બેઠેલી સાધુની અને નિર્મલાનંદ સ્વામી કંઈક કામકાજમાં હતા અને મહારાજાએ પંગતમાં પીરસતા અને બધા સાધુ જમતા બરાબરના મહારાજનો પ્રસાદ જાણીને માંડ્યા જમવા, તે બધું ખૂટી રહ્યું. એમાં નિર્મલાનંદ સ્વામી પત્તર લઈને આવ્યા, મહારાજ મને મહારાજ કે હવે કાંઈ નથી, તો હવે શું કરું? તો કે જાઓ બધા સાધુ પાસે. હે બધા સંતોક શું? તો કે અમને હવે તમારા પત્તરમાંથી કોળિયો કોળિયો આપો. નિર્મળાનંદને આનંદનો પાર ન રહ્યો. મહારાજની વળી સંતની ડબલ પ્રસાદી, બધાએ કોળિયો કોળિયો આપીને પત્તર છલકાઈ ગયો. નિર્મળાનંદ રાજી રાજી થઈ ગયા. પછી જમવા બેઠા એ વખતે મહારાજે પંગતમાં ઊભા રહીને વાત કરી કે સાંભળો બધા, આ સ્વામીનું પત્તર આવ ખાલી હતું કે નહીં? તો કે હા. બધાએ કોળિયો કોળિયો આપ્યો તો છલકાઈ પડ્યું કે નહીં? તો કે હા. એમ બધાય જીવ પ્રથમ ગુણ વગેરેના હાવ ખાલી હોય છે,
પણ બધામાંથી થોડો થોડો ગુણ લે તો ગુણોથી છલકાઈ જાય છે. આવી વાત નિર્મળાનંદજીને ઉદ્દેશીને સ્વામિનારાયણ ભગવાને કરી હતી. ઈ નિર્મળાનંદ સ્વામી બોલો, ઓમ નિર્મળાનંદ સ્વામીને નમઃ, ઓમ નારાયણાનંદ સ્વામીને નમઃ. માટે આપણે બધામાં શું લેવું અને અવગુણ લઈએ તો શેનાથી છલકાઈ જાય? ઓમ પરમાત્માનંદ સ્વામીને નમઃ, ઓમ પ્રશાંતાનંદ સ્વામીને નમઃ, ઓમ મુક્તાત્માનંદ સ્વામીને નમઃ, ઓમ સવિત્રાનંદ સ્વામીને નમઃ. આ સવિત્રાનંદ સ્વામી લઈયા હતા, એમને લખેલા પુસ્તક આજે ઘણા છે વડતાલ. ઓમ સત્યેશ્વરાનંદ સ્વામીને નમઃ, ઓમ તૃપ્તાનંદ સ્વામીને નમઃ, સુજ્ઞાનંદ સ્વામીને નમઃ, સુબોધાનંદ સ્વામીને નમઃ, જગન્નાથાનંદ સ્વામીને નમઃ, જ્યોતેશ્વરાનંદ સ્વામીને નમઃ, પ્રબોધાનંદ સ્વામીને નમઃ, પરાક્રમાનંદ સ્વામીને, રામચંદ્રાનંદ સ્વામીને, રમેશ્વરાનંદ સ્વામીને, રાસમંડલેશ્વરાનંદ સ્વામીને નમઃ, પ્રભવાનંદ સ્વામીને નમઃ. આ પ્રભવાનંદ સ્વામી વાણિયા હતા દીવ બંદરના, હો, અને સંગ લઈને મહારાજના દર્શને આવેલા. અને ભગવાન સ્વામિનારાયણે એમને એક છોકરામાં રામાનંદ સ્વામીના જેવું બાળકમાં અંતર્યમીપણું દેખાડ્યું. પછી સાચું થઈ ગયું. આમ તો એ ગયા હતા વાન લઈને આમ વિદેશમાં, આમ જ્યાં ને એમાં આવતા દરિયામાં ડૂબ્યા, હા, અને પછી બચી ગયા. અને પછી રામાનંદ સ્વામી પાસે આવેલા તો એ વાત રામાનંદ સ્વામી અંતર્યામીપણે કહી દીધેલી. પછી સ્વામીમાં ભગવાન પણ નીચે થયો અને આશ્રિત થયેલા. પછી સંગ લઈને આવ્યા ને મહારાજ તો ગાદીએ બેઠા હતા અને રામાનંદ સ્વામી તો ધામમાં વ્યા ગયા હતા. પણ રામાનંદ સ્વામી જેવું અંતર્યામીપણું છોકરાને દેખાડ્યું. પછી તો એમ જ થઈ ગયું કે હવે હું સંસારમાં રહેવાનું. સાધુ થયા અને નામ પાડ્યું ઓમ પ્રભવાનંદ સ્વામીને નમઃ, પદ્મનાભાનંદ સ્વામીને નમઃ, વિશ્વાત્માનંદ સ્વામીને નમઃ, વિશ્વનિવાસાનંદ સ્વામીને નમઃ, વિશ્વંભરાનંદ સ્વામીને નમઃ, વિશ્વપ્રકાશાનંદ સ્વામીને નમઃ, સુદેહાનંદ સ્વામીને નમઃ, સર્વજ્ઞાનંદ સ્વામીને નમઃ. આ સર્વજ્ઞાનંદ એટલે માનકુવાના કૃષ્ણજી, સમજાણો, કૃષ્ણજીને મૂળજી ન બે સાચું થઈ ગયા ભસ્મ કરીને, ઈ આ જેવા તેવા નહીં. બીજા એક ઘનશ્યામાનંદ, મૂળજી એટલે ઘનશ્યામાનંદ અને કૃષ્ણજી એટલે સર્વજ્ઞાનંદ. ઓમ સ્વરૂપાનંદ સ્વામીને નમઃ, શૂન્યતીતાનંદ સ્વામીને નમઃ. આ શૂન્યતીતાનંદ સ્વામી રામગરીના નરનારાયણાનંદ સ્વામીના ભત્રીજા હતા, જીવરાજ પટેલના. તેમની માતાએ એમને ગોપીચંદ રાજાના માતાની જેમ ઉપદેશ આપીને સાધુ કરેલા, છોકરાને બહુ સમજાવેલો. અને ભગવાનમાં સંતોના માં ભેદ કરાવીને, મહિમા કરાવીને અર્પણ કર્યો, સમજ્યા? હા. અને મહારાજે એમને સાધુ કર્યો અને શૂન્યતીતાનંદ સ્વામી નામ પાડ્યું. એની બા બહુ ભગત હતા એટલે છોકરાનો ઉદ્ધાર થઈ ગયો. માં હારી મળે ને તો ભગવાન મળે, અને નકામી મળે તો નાક કાન કપાવે આપણા. આ બા મહામુક્ત હતા. તે ધામમાં કેવી રીતે ગયા વાત જાણીશ તમે? શૂન્યતીતાનંદ સ્વામીની બા નહીં, એ ડોશમાં રોટલા કરતા હતા, સમજ્યા, ટપાટપ ટપાટપ ટપાટપ. એમાં મહારાજ કોકને તેડવા જતા હતા, તે વિમાન લઈને એના ઘર ઉપરથી નીકળ્યા. તે ડોશીમાં એ ભાડ્યા કે જય સ્વામિનારાયણ મહારાજ. તે મહારાજે વળી વિમાન ઊભું રાખ્યું કે જય સ્વામિનારાયણ શૂન્યતીતાનંદ સ્વામીની બા. એ કે મહારાજ ક્યાં જાઓ છો? મહારાજ કે એક જણાને તેડવા જાઉં છું. તો કે એમ, એને તેડવા જાઓ છો? તે મહારાજ કે તમારે આવવું છે? તે ડોશીમાં કે હા. તો મહારાજ કે હાલો. તે રોટલો નાખ્યો હેઠળ હોય કે તરત તરત જ રોટલો પડ્યો જ મૂક્યો, પૂરો પછી ટપ ટપ ન કર્યો. દેહ છોડીને દિવ્ય દેહ ધામમાં બેસી ગયા. મહારાજને કહે હાલો હવે જેને તેડવા જવું હોય ને હું તમારી યારે. આવી રીતે એ માળીએ દેહ છોડ્યો. શું કમાલની વાતો છે,
સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ તો જુઓ. સ્વામિનારાયણ ભગવાનના સાધુઓની અને સ્વામિનારાયણ ભગવાનના હરિભક્તની અને સ્વામિનારાયણ ભગવાનના મહિલા ભક્તની જેણે વાતો સાંભળી નથી એને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ન જ થાય. સ્વામિનારાયણ ભગવાનના મહિમાને સમજવો હોય ને તો એમના પરમહંસોની અને એમના હરિભક્ત ભાઈઓ બહેનોની સ્થિતિઓ અને એમનું જે જ્ઞાન અને એમણે જે શરીરને સંસાર છોડ્યા ઝપાટામાં એ વાત સમજવી જ પડે, સાંભળવી પડે, ગોતવી પડે અને જાણવી પડે, તો ખબર પડે કે સ્વામિનારાયણ કોણ હતા ને કેવા હતા. બોલો કેવી માતાઓ થઈ, છોકરાને સાજુ કહીને કહો ને પોતે આમ ધામમાં ગયા એમ. કમાલની વાત છે. એમના પુત્ર શૂન્યતીતાનંદ સ્વામીએ 70 વર્ષે મહારાજની સેવા કરી. નિત્યાનંદ સ્વામીના તે મુખ્ય શિષ્ય હતા. અને તમને ખબર હોય કે ન હોય, સુરત જે મંદિર છે ને નારાયણમુનિ દેવનું ત્રણ શિખરવાળું, એ શૂન્યતીતાનંદ સ્વામીએ બંધાવેલું છે. સુરતનું મંદિર એમનું બંધાવેલું છે રામપુરામાં. અને ત્યાંના સ્વામી મહંત હતા. અને સુરતમાં જે સાધુ આશ્રમ છે ને એના ઉપર એક ડેરી કરીને શૂન્યતીતાનંદ સ્વામીનું પુતળું પધરાવેલું છે આજે. પણ હવે આ કોણ જોવે ને કોને પડી છે, કેવો વિશાળ સમૃદ્ધિવાળો સંપ્રદાય છે. આ બધી આપણી સમૃદ્ધિ છે, આ કાંઈ નાની એવી વાત નથી. અને આ શૂન્યતીતાનંદ સ્વામીનો પ્રથમના 78માં વચનામતમાં પ્રશ્ન છે કે સત્સંગમાં નવા નવા આવ્યા હોય ત્યારે તો ખૂબ મહિમા હોય અને પછી એવું ને એવું અલૌકિકપણું કેમ રહેતું નથી. અને એના ઉત્તરમાં જે મહારાજે જવાબ આપ્યો છે એ વાત મેં ઘણી વખત વર્ણવી છે. કેમ જે દરેક જૂના થઈ ગયેલા સત્સંગીઓને સાધુઓને એ વાત ખરેખર કામની છે. મહિમા જૂનો થઈ જાય ને પછી બધાના અવગુણ દેખાવા માંડે. અને અવગુણ થોડોક હોય અને ઝાઝો લેવાઈ જાય એની કુવાસના બંધાય ને પછી જીવ પાછો પડી જાય, લુખ્ખો થઈ જાય. જો ન એ દોષ સુધારે તો સત્સંગમાંથી જતો પણ રહે. એ વાત શૂન્યતીતાનંદ સ્વામીના ઉત્તરમાં મહારાજે કરી છે. એવા શૂન્યતીતાનંદ સ્વામીને નમઃ, યજ્ઞ નિવાસાનંદ સ્વામીને નમઃ, અક્ષય રૂપાનંદ સ્વામીને નમઃ, તપસ્યાનંદ સ્વામીને નમઃ, ત્રિગુણાતીતાનંદ સ્વામીને નમઃ, જગત પ્રકાશાનંદ સ્વામીને નમઃ, ગવેન્દ્રાનંદ સ્વામીને નમઃ, ગોલકેશ્વરાનંદ સ્વામીને નમઃ. આ ગોલોકેશ્વરાનંદ સ્વામી છે ને રાણપુરના વાણિયા હતા, બહુ સારા સાધુ હતા. શ્વેત દીપાનંદ સ્વામીને નમઃ, તુર્યાનંદ સ્વામીને નમઃ. એટલે તુર્યા એટલે આ ગલકાની જેમ તુર્યા શાક કરવાના આવે એની વાત નથી. આ તુર્યા નામની એક અવસ્થા આવે છે, એમાં જે વયા જાય અને કાળ કાંઈ કરી શકતો એવી અવસ્થાવાળા આ સ્વામી. હવે તમે તુર્યાનંદ સ્વામી એટલે તમને એમ થાય તો દુધિયાનંદ સ્વામી આવશે. જોજો, ઓમ તુર્યાનંદ સ્વામીને નમઃ, ઓમ તુર્યાતીતાનંદ સ્વામીને નમઃ, ઓમ પાવનાનંદ સ્વામીને નમઃ, ઓમ પતિત પાવનાનંદ સ્વામીને નમઃ, ઓમ વામનાનંદ સ્વામીને નમઃ, ઓમ વિવેકાનંદ સ્વામીને નમઃ, દ્રઢ વ્રતાનંદ સ્વામીને નમઃ, દ્રઢ નિયમાનંદ સ્વામીને નમઃ, ઓમ શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામીને સાંભળ્યું. આ દ્રાવિડના દક્ષિણી બ્રાહ્મણ હતા. 22 વર્ષે કાશી રહીને વેદાભ્યાસ કરેલો. તીર્થાટન કરતા કરતા અમદાવાદ આવ્યા. ત્યાં ભગવાન સ્વામિનારાયણ જોગાનું જોગ પધારેલા અને ભેટો થઈ ગયો. સમાજી પ્રકરણ જોયું, સમાજી સાચી છે એવો પોતાને અનુભવ થયો. તરત જ ભગવાન પ્રગટ પુરુષોત્તમના ચરણમાં સમર્પિત થઈ ગયા. બોલો, મહારાજે ને દીક્ષા આપી, ગુરુ ચરણ રતાનંદ સ્વામી નામ પાડ્યું. બોલો, મહારાજ કે જાઓ ઈડરના રાજાને સત્સંગ કરાવો. તે ઈડરના રાજાને સત્સંગ કરાવવા ગયા તે ઓલા દરવાણીએ રોક્યા. તે બે દરવાણીના ભાલા પકડીને આમ કરીને સ્વામી સીધા રાજા પાસે ગયા અને કાંઈ પણ પૂછ્યા કરવા વગેરે રાજા બેઠો હતો ને કચેરીમાં, એનો હાથ જાળીને સાધુને કે લાય પાણી, પાણી મૂકીને કે કાળ કરવામાં આવ્યા બાવન. રાજા કે આ શું કર્યું, ભગત કર્યા તમને કે આવા ભગત કર્યા કે તમને? બોલો લ્યો, હે રાજાને સત્સંગ કરાવ્યો. બોલો, આની જરાક વાત ઓલ્યા સ્વામી જાણતા હતા, આપણે હું અભ્યાસ સ્વામી, તમે કંઈક આની વાત કરતા હતા?
એટલે વાત કરું ને તારે પછી બધું હું એકલો કેટલુંક યાદ રાખું, થોડુંક ઓલા સ્વામી યાદ રાખે, થોડુંક આ સ્વામીનું આ સ્વામીનું, ઓલા સ્વામીનું ઓલા સ્વામી યાદ રાખે. હા, આજે હમણાં આપણે ગ્રંથ બહાર પડવાનો છે ને પ્રસાદાનંદ સ્વામીનો, એ ગ્રંથમાં એક વાત આવે છે કે પ્રસાદાનંદ સ્વામીને શરીરે ખસ થઈ હતી. ખસ થઈ હોય ને તો મહારાજ બધા સંતોને ભેટતા હતા, તો પ્રસાદાનંદ સ્વામીને એમ થયું કે મારે ખસ છે તો હું નો ભેટું તો સારું મહારાજને ચેપ લાગે ને, મારે થોડાક દૂર જઈને ઉભા રહ્યા. તો આ ગુરુચરણ રતાનંદ સ્વામીને થયું કે હવે આ ભેટ્યા વગર રહી જશે. તો પછી એ મહારાજ પાસે લાવ્યા પ્રસાદાનંદ સ્વામીને, કાંડુ જાલીને લઈ ગયા, અને કે કાંડુ જાલીને ઈડનના રાજાને વર્તમાન ધરાવી દીધા, ત્યાં ખહવાળા પ્રસાદાનંદ નું કાંડુ જાલીને મહારાજારે ભેટાડી દીધા. અને મહારાજને કે મહારાજ આ બાપડો રહી ગયો છે, અને બાપડો રહી ગયો છે. તો પછી મહારાજ એને ભેટ્યા, પછી ત્યારે ગુરુચરણ રતાનંદ સ્વામી બહુ પ્રેમી હતા, તો મહારાજની ડ્યુટીએ બોકો ભેરો, પછી મહારાજ બહુ દાંત કાઢ્યા. આ ગુરુચરણ રતાનંદ સ્વામી બોલો, ઓમ શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીને નમઃ. ડ્યુટી ઉગાડી રહી ગઈ છે, પ્રોબ્લેમ છે, બધું જાળવવું પડે. હાલો નિર્વિશેશ્વરાનંદ સ્વામીને નમઃ, અનિરુદ્ધાનંદ સ્વામીને નમઃ, અભેદાનંદ સ્વામીને નમઃ, મધુસૂદનાનંદ સ્વામીને નમઃ, મંગલાનંદ સ્વામીને નમઃ, અવ્યાત્માનંદ સ્વામીને નમઃ, મોહનાનંદ સ્વામીને નમઃ, સુવ્રતાનંદ સ્વામીને નમઃ, સંશિતવ્રતાનંદ સ્વામીને નમઃ, જ્ઞાનવલ્લભાનંદ સ્વામીને નમઃ, વિશ્વાધારાનંદ વિચારાનંદ જ્ઞાનાર્ણવાનંદ ક્ષેમાનંદ ઘનશ્યામાનંદ સ્વામીને નમઃ. આવ્યા માનકુવાના મૂળજી ઘનશ્યામાનંદ સ્વામી અને કૃષ્ણજી સર્વજ્ઞાનંદ સ્વામી. ઓમ સુખદાનંદ સ્વામીને નમઃ, જિષ્ણવાનંદ સ્વામીને નમઃ. આ જિષ્ણવાનંદ ગવૈયા હતા. ઓમ અવદાતાનંદ સ્વામીને નમઃ. અવદાતાનંદ સ્વામીની વાત સાંભળી તમે? શ્રીજી મહારાજના દીક્ષિત, બહુ મોટી ઉંમર થઈ ગઈ હતી અને એ વખતે ટ્રેન આવી ગઈ હતી ભારતમાં, સાંભળ્યા જેવી વાત છે. તે લખનૌથી કાશી જતા હતા સંતો અને અવદાતાનંદ સ્વામી, અને લખનૌમાં ઘડીક ગાડી ઊભી રહે ને સ્વામી વૃદ્ધ અને બીજા બધા સાધુ તો પટાપટ ચડી ગયા, અને અવદાતાનંદ સ્વામી ચડી ન ગયા અને ટ્રેન ઉપડી ગઈ. હવે કરવું શું? ઓલા સાજુએ ઘણા હોફણીમાં મૂકાણા કે હવે આલું કરવું શું, ગાડી ઉપડી ગઈ ને સ્વામી ચડી ગયા ને એ હેઠા ઉતરી શક્યા ને સ્વામી ચડ્યા નહીં, એકલા રહી ગયા. અને પછી પોતાને એમ થયું કે અરરરર, મને મહારાજે સાજુ કર્યો પછી મહારાજની આજ્ઞા પ્રમાણે હું ક્યારેય એકલો જોડ વગીરનો રહ્યો નથી, અને આજ મારે જોડ ન રહી ગયો છે. તો જો જોડ વગેરેનો થઈ ગયો તે સ્વામીના દિલમાં દુઃખ થયું, ત્યારે ભગવાન સ્વામિનારાયણથી એ દુઃખ સહન ન થયું, તે મહારાજ તરત ત્યાં લખનૌ સ્ટેશનમાં પ્રગટ થયા અને સ્વામીની પાસે આવીને ઊભા રહ્યા, અને મહારાજ કે સ્વામી હું તમારી જોડ, એ સ્વામી રાજી રાજી થઈ ગયા કે મહારાજ તમે મારી જોડ, બોલો આવા સાધુ હો. અને પછી મહારાજ કે તમે ચિંતા કરો માં, આપણે છે ને બીજી ગાડીમાં જાઉં હું તમે બે. પછી બીજી ગાડી આવી તો મહારાજને સ્વામી બે ગાડીમાં બેઠા અને કાશી સુધી મહારાજ એને મૂકી ગયા, અને પછી ત્યાં સંતો ભેળા કરીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. એ વાવદાતાનંદ સ્વામીને નમઃ. આવી તો બહુ વાતો છે આ બધા સાધુની છે, પણ મન તો કોકની જરીક આવડે, બધાની આવડે નહીં. તમે વિચાર કરો આ બધા સાધુના બધા પરચાને જીવનને બધું આપણે જાણ્યું હોય તો કેટલી મજા આવે, વિચાર કરો કેટલી મજા આવે. હે તો પછી જગતમાં જેટલા પિસ્તા છે, જેટલી બદામ છે, જેટલી ચારોલી છે, ને જેટલો મસાલો છે, ને બધો આપણે ખાધો હોય તો કેટલી મજા આવે. એના જેવી આ વાત છે. હે દુનિયામાં જેટલી હાકર છે એ બધી ખાધી હોય તો કેટલું ગળ્યું લાગે કહો છે. તો મુંબઈમાં ને સુરતમાં ને વડોદરામાં ને બધે જેટલી જલેબી છે એ બધી આપણે ખાઈ ગયા હોય તો બહુ ગળ્યું લાગે ને. એમ આ બધા સાધુઓના જેટલા કાંઈ પરચા ને સત્સંગ ને મહિમા છે, દિવ્યતા છે, એ બધી આપણે જાણી હોય તો કેટલો આનંદ થાય. આની કલ્પના કરાવવા મેં ઓલો દાખલો દીધો જલેબીનો પિસ્તાનો.
ઓમ વરદાનંદ સ્વામીને નમઃ મુક્તિદાનંદ સ્વામીને નમઃ અતિ પ્રકાશાનંદ સ્વામીને નમઃ ઓમ સુપર્ણાનંદ સ્વામીને નમઃ આ સુપર્ણાનંદ સ્વામી ઉતરાજ ગામના હતા તેઓ સંવત 1912ની સાલમાં મહામાસમાં અક્ષર નિવાસી થયા છે એટલું એમનું મળે છે ઓમ શ્રી નિવાસાનંદ સ્વામીને નમઃ ઓમ બાલમુકુંદાનંદ સ્વામીને નમઃ ઓમ પ્રભાસ ભાસ્કરાનંદ સ્વામીને નમઃ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વાદશ પુરમાં પરમહંસોના નામ કયા એ નામે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો સહજાનંદ સ્વામી મહારાજની જય